સુરત અંધજનોની પડતી મુશ્કેલી અને તેમની સમસ્યા વિશે સમાજ જાગૃત થાય અને અંધજનોને વહારે આવે તેવા ઉદ્દેશથી સાથે આજ રોજ અંધજનોની સંસ્થા પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા અવરોધક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય લોકો આંખો પર પટ્ટી બાંધી દોડ્યા હતા જેથી અંધજનોને પડતી મુશ્કેલી વિશે તેઓ જાણી શકે. આ દોડમાં 500થી વધુ જણાએ ભાગ લીધો હતો. સંસ્થા વતી રામકૃષ્ણ પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્થાના સચિવ અબીબ કિનક ખાંકવાલા અને રવિ પોરણિયાએ મળીએ આયોજન કર્યું હતું. મગદલા સ્થિત એસટીજેન સ્કૂલ ખાતેથી મેરાથોન દોડનું આયોજન કરાયું હતું. આ દોડનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ કારણ એ હતું કે આજે સમાજના અંધજનોની પોતાની કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નો છે જે વિશે સમાજને પણ ખબર પડે અને સમાજના અંધજનો પાસે નહીં પણ સાથે ઊભા રહે તે સંદેશ સમાજ સુધી પહોંચવાનો હતો. એટલું જ નહીં, પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા અંધજનો માટે ઓલ્ડ એજ હોમ એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટના લક્ષ્ય સાથે કામ કરવામાં આવી રહ્યું છે. અંતર્ગત અડાજણ વિસ્તારમાં વૃદ્ધાશ્રમ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આ સમાજ દ્વારા વધુને વધુ સહયોગ મળે તે હેતુથી પણ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે. હું આ PFB એટલે પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડમાં ગુજરાત શાખાનો જનરલ સેક્રેટરી છું. જી, આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? સર, આજે અમે જે મેરેથોન યોજી છે તે બ્લાઇન્ડ ફોલ્ડેડ મેરેથોન છે, અવરોધક મેરેથોન જેનું નામ છે, જેમાં આંખો પર પટ્ટી બાંધીને પોતાના પાર્ટનરની સાથે એ લોકો મેરેથોન કરશે, જેમાં અમે થોડા થોડા અંતરે હર્ડલ્સ મૂક્યા છે તે લોકો એ પાસ કરવાના રહેશે. આ પ્રોગ્રામ કરવાનો હેતુ શું છે? આ પ્રોગ્રામ કરવાનો એક જ અમારો હેતુ છે કે સોસાયટી જે બ્લાઇન્ડ પીપલથી જે દૂર થઈ રહી છે તો એ લોકોને બ્લાઇન્ડ પીપલ પણ આ જ સોસાયટીના મેમ્બર્સ છે અને એમને સમજી શકે, ફીલ કરી શકે અને એમને સિમ્પથીની જગ્યાએ એમ્પથી આપે અને એમને પણ એટલું જ માન સન્માન મળે અને સોસાયટી એમને પૂરેપૂરો સપોર્ટ કરે એ અમારો હેતુ છે. કેટલા લોકો આ પ્રોગ્રામમાં જોડાયેલા છે? આ પ્રોગ્રામમાં 500 લોકોથી વધારે જોડાયા છે. આગળ શું ભવિષ્યમાં તમે ઇવેન્ટ કરવાના છો? અમે ભવિષ્યમાં અમે એવી ઇવેન્ટો કરવાના છે કે બ્લાઇન્ડ લોકો જે જે લોકોના પ્લેટફોર્મ મળે છે, જે પ્રક્રિયા આજ સુધી કરી નથી, જે પ્લેટફોર્મ અમને એમને મળ્યા નથી તે પ્લેટફોર્મ અમને એમને પ્રોવાઈડ કરવાના છે, જેમાં ફેશન શો અને અમુક ઘણા બધા ટાસ્ક અમે કરવાના છે.